જામ ખંભાળિયાના ભાતેલમાં આપઘાતની ઘટના બાદ કોંગ્રેસી આગેવાન અર્જુન મોઢવાડિયા મૃતક ખેડૂતોને પરિવારના સભ્યોને મળી સાંત્વના પાઠવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં આવેલ ગામે તાજેતરમાં જ 49 વર્ષીય હનુભા જાડેજા નામના ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પાક નિષ્ફળ જતા દેવાથી ડૂબેલા ખેડૂતે આપઘાત કર્યાની ઘટના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક કોંગી આગેવાનો ખેડૂતના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મૃતક ખેડૂતના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ભાતેલ ગામમાં દોડી આવેલ કોંગી અગ્રણી અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દિવસે ને દિવસે ખેડૂતોના આપઘાતના બનાવો વધતા જાય છે, ત્યારે રાજ્ય સરકારે પણ ખેડૂત અંગે ધ્યાન આપી ખેડૂતોના હિતમાં આગળ આવવું જોઈએ. હનુભા દેવીસિંહ જાડેજા નામના એક ખેડૂતે આપઘાત કરેલો, એના પરિવારજનોને અમે સૌ મળ્યા. અત્યંત આઘાતજનક ઘટના છે કે ધરતી સાથે બથોડા લઈ ખેતી કરી અને ન થાકનારો ખેડૂત સરકારની નીતિઓને કારણે કરજમાં ડૂબી જવાથી એને આપઘાતનો સહારો લેવો પડ્યો છે અને પરિવારજનોને નોંધારા બનાવ્યા છે. અમે કેટલાય વખતથી માગણી કરતા આવ્યા છીએ કે ગુજરાતનો ખેડૂત છે એ દેવાથી ડૂબેલો છે. અગાઉ પણ આ દ્વારકા જિલ્લાની અંદર દેહગામ અને દ્વારકા તાલુકાના એક ખેડૂતનો આપઘાત કરવાથી કરજના માં ડૂબી જવાથી એમણે આપઘાત કરેલો. સમગ્ર ગુજરાતમાં પણ લગભગ દરરોજ એક ખેડૂત અત્યારે આપઘાત કરી રહ્યો છે, ત્યારે અમારી માગણી છે કે બહુ રાહ જોવડાવ્યા વગર ધીરજની કસોટી ન કરે ખેડૂતોની અને તાત્કાલિક ધોરણે એ ખેડૂતોના દેવા માફ કરે અને જે ખેડૂતોએ આપઘાત કરેલો છે એના પરિવારજનોને 15 લાખ રૂપિયાની સહાય કરે. આશ્ચર્યજનક વાત એ છે કે અને આઘાતજનક પણ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મને એવું લાગતું હતું કે બહેરી છે પણ આંધળી દેખાય છે. એમને એટલી ખબર હોવી જોઈએ કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, એમાંય ખાસ કરીને આ દ્વારકા જિલ્લો, કચ્છ જિલ્લો સહિતના જિલ્લાઓ જે છે એ દુષ્કાળગ્રસ્ત છે. એની આનાવારી પણ એમ કહે છે કે અહીંયા ખૂબ ઓછો વરસાદ થયો છે અને પાકના ઉતારા પણ એમ કહે છે કે ખૂબ જ ઓછો વરસાદ થયો છે અને અત્યારથી જ પશુધન માટે ઘાસચારો અને પાણીની તંગી અત્યારથી શરૂઆત થઈ ગઈ છે. એટલે આવી જૂઠી વાતો કરી અને ખેડૂતો સાથે એના ઘા ઉપર જે મીઠું ભભરાવવાની વાત છે ન કરે અને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને જે પગલાં લેવાના છે તો લે જ, પરંતુ સાથે સાથે એ ખેડૂતોના જે દેવાના નાબૂદ કરે અને જે ખેડૂતોએ આપઘાત કર્યા છે એ તમામ ખેડૂતોને 15 લાખ રૂપિયાની સહાય જાહેર કરે. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.